નમસ્કાર, આપની સાથે હું છું તેજસ, ફટાફટ ટોપ 10 ન્યૂઝ માં આપનું સ્વાગત છે. ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતું હવામાન ખાતું, તો બીજી તરફ રાજ્યમાં અનેક શહેરોમાં છૂટો છવાયો વરસાદ. અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં 23થી વધારે સીસીટીવી કેમેરાઓ મૂકવામાં આવશે. તો મુંબઈમાં ગઈકાલ રાતથી જ અતિ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. મુંબઈ ગ્રાહકોનું જીવન અસ્ત વ્યસ્ત થવા લાગ્યું છે. અનેક લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. ગુજરાતના વન વિભાગની પોલ ખુલ્લી કરતો વિડીયો આવ્યો છે સામે. સિંહોની પજવણી કરતો વિડીયો થયો વાયરલ. ગેરકાયદેસર સિંહ દર્શન ક્યારે બંધ થશે તેવા અનેક સવાલો વન ખાતા સમક્ષ ઉઠવા પામ્યા છે. આગામી સમયમાં મોદી સરકાર પ્રાઇવેટ જોબ કરતા યુવાનો માટે અનેક નવા કાયદાઓ લાવી રહી છે, જેમાં અપોઇન્ટમેન્ટ લેટર, લઘુત્તમ વેતન અને નિવૃત્તિ બાદના લાભોનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોઝે આઝાદ કાશ્મીરના સમર્થનમાં એક નિવેદન આપેલ હતું. સૈફુદ્દીનના આવા નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે અને ભાજપના હાથમાં કોંગ્રેસ વિરુદ્ધ એક નવું જ હથિયાર આવી ચૂક્યું છે. સમગ્ર વિશ્વમાં સ્ત્રી સશક્તિકરણના પગલે રૂઢિચુસ્ત ગણાતા સાઉદી અરેબિયામાં સ્ત્રીઓને ડ્રાઇવિંગ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. હજુ પણ ત્યાંની સ્ત્રીઓ ઘણા બધા અધિકારોથી વંચિત. આ તરફ ટેકનોલોજીમાં જોઈએ તો અમેરિકાની મિશિગન યુનિવર્સિટીએ બનાવ્યું વિશ્વનું સૌથી નાનું કોમ્પ્યુટર, જેનો આકાર માત્ર 0.3 મિલીમીટર, એટલે કે એક ચોખાના દાણાથી પણ નાનો છે. અને આ કોમ્પ્યુટરની વિશેષતા એ છે કે એક વખત સ્વિચ ઓફ કર્યા બાદ તે બધા જ ડેટાને ડિલીટ કરી નાખે છે. વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની ચાલતી સમસ્યા સંદર્ભે શાકભાજીના ઉત્પાદનમાં 2021 સુધીમાં 31% સુધી ઘટાડો આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સરકારે શાકભાજીના ઉત્પાદનમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. રેસ 3 બોક્સ ઓફિસ પર 200 કરોડનું કલેક્શન કરશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા તે થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. તો આ હતા આજના ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ સમાચારો માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.